અરવલ્લી જિલ્લાના કણાસા ઓઢા ગામે નદી પર પુલ ન હોવાથી ગામજનોને જીવના જોખમે નદી પસાર કરી પોતાના કામકાજ અર્થે જવા મજબૂર થવું પડે છે। એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો તંત્ર દ્વારા કરવામાં આવે છે ત્યારે હજુ પણ કેટલાક એવા ગામો છે કે જ્યાં પ્રજાનો એ નદી પર પુલ ન હોવાના કારણે પાયાની સુવિધાથી વંચિત રહી કમર જેટલા પાણીમાં ઉતરી જીવના જોખમ જેવા મજબૂર થવું પડે છે। વાત છે મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલ ઓઢકાસણા ગામની। આ ગામને ભડવચ ગામના લોકો ખેતી પશુપાલન અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આ ગામના લોકોનો કાયમી વ્યવહાર કસાણા અને મેઘરજ સાથે છે। ગામમાં એક નદી આવે છે, દર ચોમાસામાં આ નદીમાં ભારે પાણીની આવક થાય છે જેથી ગ્રામજનોને જીવના જોખમે પોતાના કામકાજ અર્થે જવું પડે છે। આ ગામના પશુપાલકોને દૂધ ભરવા નદી પાર કરી જવું પડે છે, ઘણી વખત દૂધ પડી રહે છે। વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પેટીઓ રડવા મજૂરી કરવા, ખેડૂતોને ખેતીકામ માટે અને મહિલાઓ અને પશુપાલકોને ઘાસચારો લેવા ઊંડા પાણીમાં ઉતરી જીવ મુઠ્ઠીમાં લઈ જવું પડે છે। સમયસર સારવાર ન મળવાના કારણે ક્યારેક દર્દીને જીવ ગુમાવવો પડે છે। ગ્રામજનોએ ગામ પાસે આવેલ નદી પર પુલ બનાવવાની માંગ કરી છે। તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવે છે પણ કામ થતું નથી, જેથી ગ્રામજનોએ ZS ન્યૂઝ પાસેથી પોતાની આપવીતી જણાવી અને દર વર્ષે જીવના જોખમે જવું ન પડે તે માટે તંત્ર પાસે પુલ બનાવવાની માંગ કરી છે। જયદીપ ભાટિયા, ZS TV, મેઘરજ। મારું નામ મોહનભાઈ ભુરાભાઈ બરંડા છે અને ઉધા કસાણાનો વતની છું અને આ ઉધા ગામમાં આઝાદી આવી તોથી આ અંધારીઓ ઠંડ હોય એવું અમને લાગે છે। અત્યાર સુધીમાં વર્ષો જતા તો સુધી કોઈ રાજકારણ કે કોઈ તાલુકાવાળા કે જિલ્લાવાળા કોઈએ આ ગમ હમૂલ નજર કરી નથી। વોટ લેવા આવી એ વખતે કહે કે હવે આ થઈ જશે અને આમ કહે કે સૌનો સાથ સૌનો વિકાસ, પણ અમારા ગામમાં કોઈ વિકાસ જ કર્યો નથી। એટલે અમારે સરકારશ્રીને રજૂઆત એ કે આ જો નદીનો પુલ બંધાય અને ડેરી આ હોમી કિનારે સ્કૂલ 1-8 ધોરણની ગામમાં તો બાળકો પણ આ ચોમાસાની સિઝનમાં તો સ્કૂલ શિક્ષણ બગડે, 108ની સુવિધા નથી થતી આ પુલ વગર, તો કંઈક બહેનોને ડિલિવરી વખતે મૃત્યુ પણ થઈ જાય।